હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે ગયા લેક્ચર્સની અંદર આપણે એવી વાત કરી હતી કે ભાઈ આપણને સ્ટ્રક્ચર આપેલા હોય અને એને આપણે ક્લાસિફાઈ કર્યા હતા કે ભાઈ એ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે. રેડી? પણ આજના લેક્ચરની અંદર આપણે એવી વાત કરીશું કે ભાઈ આપણને મોલેક્યુલર ફોર્મ્યુલા કોઈ પણ આપી દીધેલી છે, આઈધર આયોનિક ફોર્મમાં હોય ઓર ન્યુટ્રલ ફોર્મમાં હોય, મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ આપી દીધેલી છે, એને આપણે ક્લાસિફાઈ કરવાનું છે કે ભાઈ એ મોલેક્યુલર ફોર્મ્યુલા છે એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે. રેડી? તો સ્ટાર્ટ કરીએ. આપણે ફર્સ્ટ લખીએ હેડિંગ ઉપર ક્લાસિફાય. હેડિંગ લખશું આપણે ક્લાસિફાય ઇન્ટુ એરોમેટિક, એન્ટી એરોમેટિક એન્ડ નોન એરોમેટિક. હવે ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું કે ભાઈ સપોઝ કે આપણી પાસે આવી મોલેક્યુલર ફોર્મ્યુલા છે C5H5 પ્લસ, આ છે એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે, તમે ક્લાસિફાઈ કરો. અત્યારે યુ કેન નોટ ઇઝીલી સોલ્વ ઇટ, પણ આપણે હમણાં રૂલ્સ જોઈએ છે, બે રૂલ. એ બે રૂલ છે એ આપણે વારાફરતી લગાડશું, પછી આપણને ખબર પડશે કે આવી કોઈ પણ મોલેક્યુલર ફોર્મ્યુલા જો આપેલી છે તો એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. રેડી? તો રૂલ નંબર 1 લખીએ આપણે. ફર્સ્ટ જે રૂલ છે એ ઇફ, જો આપણને આપવામાં આવેલી મોલેક્યુલર ફોર્મ્યુલામાં કાર્બન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન હોય ને ભાઈ, અને ઉપર કંઈ પણ ચાર્જ હોય, પ્લસ ઓર માઇનસ એક્સ આવો કોઈ પણ ચાર્જ હોય, તો જ આ ફોર્મ્યુલા લાગુ પડશે. આ ફોર્મ્યુલા લાગુ ક્યારે પડશે? તો કે કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સેમ હોય અને ઉપર પ્લસ અથવા તો માઇનસ ચાર્જ હોય, રેડી, તો જ આ રૂલ છે એ લાગુ પડશે. તો આવી જ્યારે ફોર્મ્યુલા આપેલી હોય ત્યારે શું કરશું આપણે? તો કે નંબર ઓફ કાર્બન પ્લસ ઓર માઇનસ ચાર્જ, આવું કરો. જો અહીંયા ઉપર પ્લસ ચાર્જ હોય તો અહીંયા માઇનસ ચાર્જ કરો, માઇનસ હોય તો અહીંયા પ્લસ કરો. રેડી? આનો જે સમ મળે છે તમને, આનો જે ફિગર મળે છે તમને, એ જો 4n+2π ઇલેક્ટ્રોન, આટલા ઇલેક્ટ્રોન જો બનતા હોય તો આપણે એને કહેશું એરોમેટિક, અને જો 4n π આટલા છે બનતા હશે, આટલા ફિગર જો આવે એટલો આપણો આવે 4n π માં, એટલે કે 4n+2માં કેટલા કેટલા આવતા હતા ભાઈ? 2π છે, 6π છે, 10π છે, 14π છે. જો આટલા આટલા ઇલેક્ટ્રોન જો આવતા હોય તો આપણે એને કહેતા હતા એરોમેટિક. રેડી? અને જો 4n π, એટલે કે 4π છે, 8π છે, 12π છે, આટલા જો ઇલેક્ટ્રોન આવતા હોય તો આપણે એને કહેશું એન્ટી એરોમેટિક. યસ, એને આપણે કહેશું એન્ટી એરોમેટિક. રેડી ભાઈ? આ ફર્સ્ટ રૂલ છે, ફર્સ્ટ ફોર્મ્યુલા લાગશે ક્યારે? તો કે વેન નંબર ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હાઇડ્રોજન એન્ડ ઉપર કંઈક પણ ચાર્જ આપેલો છે, પ્લસ અથવા તો માઇનસ, ત્યારે આ રૂલ છે એ, આ ફોર્મ્યુલા છે એ આપણે લગાડશું. રેડી? જો પછી શું કરવાનું? આ ટાઈપની ફોર્મ્યુલા આપેલી છે, એમાં પહેલા લખો અહીંયા નંબર ઓફ કાર્બન કેટલા છે, પ્લસ ઓર માઇનસ ચાર્જ, એટલે કે જો ઉપર પ્લસ ચાર્જ છે તો અહીંયા માઇનસ કરો, માઇનસ હોય તો પ્લસ કરો, એટલા. રેડી? જેટલા ચાર્જ પ્લસ હોય એટલા અહીંયા માઇનસ થાય, ઉપર માઇનસ હશે જેટલા એટલા અહીંયા પ્લસ થશે. રેડી? તો આ રીતે છે ફર્સ્ટ એરોમેટિક એન્ટી એરોમેટિક આ રીતે ફાઇન્ડ કરશું.
બરાબર. ચલો સેકન્ડ રૂલ છે, સેકન્ડ ફોર્મ્યુલા છે આપણી પાસે, એમાં શું કહે છે ભાઈ કે જો આપણને આપવામાં આવેલી મોલેક્યુલર ફોર્મ્યુલામાં ઇફ હાઇડ્રોજન ઇફ નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ કાર્બન, ઇફ નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ કાર્બન, then the molecular formula is non aromatic, then the molecular formula is non aromatic. ready. biji ek vat che rule number 3, jo aparne apvama aveli molecular formula ma 6 carbon karta vadhare carbon hoy, sorry 7 carbon karta vadhare carbon hoy, for example avi molecular formula che CnHn, એટલે કે number of કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સેમ છે, તો એને આપણે કહેશું એન્યુલિન. અને એન્યુલિન છે 7 કાર્બન ઉપરના બધા એન્યુલિન કેવા છે ભાઈ, ઇટ ઇઝ નોન એરોમેટિક બીકોઝ ઇટ ઇઝ નોન પ્લાનર. રેડી. તો એને આપણે કહેશું CnHn મોલેક્યુલર ફોર્મ્યુલા હશે અને n ઇઝ ગ્રેટર ધેન 7 હશે તો આપણે એને કહેશું annulins, and all annulins greater than 7 carbons are non aromatic, it is non aromatic. summary lai laye bhai apne fatafat pachi jo. ane bijo ek rule che, e rule to no kevay pan apne yaad rakhvani je vat me tamne lecture ma pan kari hti ke bhai ek matra homo aromatic compound che, આ સિવાયનો એરોમેટિક, એન્ટી એરોમેટિક અને નોન એરોમેટિક, એ સિવાયનો આપણી પાસે એક છે કમ્પાઉન્ડ, એને કહેશું હોમો એરોમેટિક. નહીં, એકમાત્ર કમ્પાઉન્ડ છે કયો, C8H9+. આ ટાઈપની મોલેક્યુલર ફોર્મ્યુલા જો આપેલી હોય તો આને તમારે કહેવાનું છે હોમો એરોમેટિક રાધર દેન ઇઝ નોન એરોમેટિક. જો એકોર્ડિંગ ટુ રૂલ તમે વિચારશો તો અહીંયા હાઇડ્રોજન છે ગ્રેટર દેન સી છે, તો આ રૂલ લાગશે. પણ અહીંયા C8H9+ એકમાત્ર ફોર્મ્યુલા એવી છે કે જે હોમો એરોમેટિક છે. રેડી. સારું, તો આ રૂલ લખી નાખો બધા, પછી આપણે સોલ્વ કરીએ. અમુક ફોર્મ્યુલા તમને આપું છું, એ સોલ્વ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ બધા. ચાલો, ફર્સ્ટ છે આપણી પાસે C5H5+. રેડી. તો ફર્સ્ટ આપણે ફર્સ્ટ રૂલ જે હતો એ લાગુ પડશે. ફર્સ્ટ ફોર્મ્યુલા એમાં શું કરતા હતા ભાઈ, તો કે નંબર ઓફ કાર્બન પ્લસ ઓર માઇનસ 10. અહીંયા નંબર ઓફ કાર્બન કેટલા છે આપણી પાસે, 5 પ્લસ 10 છે ઉપર પ્લસ 1, એટલે અહીંયા આપણે શું કરશું, માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ થશે 4. બરાબર. 4 એટલે શેમાં આવશે ભાઈ, 4 તો કે 4n πમાં આવશે, 4n πમાં આવશે, એટલે આપણે એને કહેશું એન્ટી એરોમેટિક. 4n πમાં આવશે એટલે આપણે એને કહેશું એન્ટી એરોમેટિક. ચાલો, એવી જ રીતે અહીંયા નંબર ઓફ કાર્બન અને નંબર ઓફ હાઇડ્રોજન બોથ આર સેમ, ઉપર છે માઇનસ 4. ફર્સ્ટ ફોર્મ્યુલા જે હતી, ફર્સ્ટ રૂલ આપણે લગાવશું આમાં. ચાલો, ફર્સ્ટ શું લેશું, નંબર ઓફ કાર્બન કેટલા છે, 5, ઉપર માઇનસ 1 છે તો અહીંયા કરશું પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ થશે 6, ઇઝ ઇક્વલ ટુ બનશે 6. ચાલો, 6 કેમાં આવશે ભાઈ, તો કે 4n+2πમાં આવશે, 4n+2માં, માટે આપણે એને કહેશું ભાઈ એરોમેટિક. આ બનશે એરોમેટિક, C5H5 માઇનસ છે એ બનશે એરોમેટિક. ચાલો, એવી જ રીતે અહીંયા C5H6+. ચાલો, ઉપર પ્લસ ચાર્જ તો છે પણ અહીંયા જુઓ સેકન્ડ રૂલ ફોલો કરશે. એ કઈ રીતે ખબર પડી, તો કે અહીંયા નંબર ઓફ હાઇડ્રોજન is greater than number of carbon. ready. here number of hydrogen is greater than number of carbon, માટે આને કેસો આપણે non aromatic, અને કેસો non aromatic. ચાલો, એવી જ રીતે છે આપણી પાસે C8H8+2, C8H8+2. ચાલો, અહીંયા number of carbon is equal to number of hydrogen અને ઉપર plus 2 charge છે, એટલે ફર્સ્ટ રૂલ છે ને આપણે ફોલો કરાવડાવશું, ફર્સ્ટ ફોર્મ્યુલા છે ને ફોલો કરાવડાવશું. ચાલો, ફર્સ્ટ ફોર્મ્યુલામાં શું હતું ભાઈ, તો કે
નંબર ઓફ કાર્બન પ્લસ ઓર માઇનસ ચાર્જ, એટલે કે અહીંયા નંબર ઓફ કાર્બન છે આપણી પાસે 8, ઉપર પ્લસ 2 છે એટલે અહીંયા આપણે કરશું માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 6, અને 6 કેવા આવશે ભાઈ, તો કે 4n પ્લસ 2 પાઈ માં આવશે. 4n પ્લસ 2 રૂલ ને ફોલો કરે એટલે આપણે આને કહેશું ભાઈ એરોમેટિક, અને કહેશું એરોમેટિક. રેડી? ચાલો એવી જ રીતે આપણી પાસે છે C10H10. ચાલો એન્યુલિન છે, મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ, 8 કાર્બન 7 કાર્બન થી વધારે એટમ છે અહીંયા, અને કહેશું 10 એન્યુલિન, અને 10 એન્યુલિન છે ઇટ ઇઝ નોન પ્લાનર, નોન પ્લાનર હોવાથી આપણે એને કહેશું ભાઈ નોન એરોમેટિક, અને કહેશું નોન એરોમેટિક. ચાલો એવી જ રીતે અહીંયા C8H8 માઇનસ 2. ચાલો અહીંયા નંબર ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હાઇડ્રોજન, અને ઉપર છે માઇનસ 2 ચાર્જ. ફર્સ્ટ રૂલ આપણે લગાડશું, ફર્સ્ટ ફોર્મ્યુલા જે હતી એ. ચાલો 8 માઇનસ 2 છે એટલે અહીંયા કરશું પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 10. આ કેમ આવશે ભાઈ, 4n પ્લસ 2 માં આવશે ભાઈ, 4n પ્લસ 2 માં, માટે આપણે આને કહેશું 4n પ્લસ 2 માં આવશે એટલે આને કહેશું એરોમેટિક. ચાલો એવી જ રીતે અહીંયા C6H7 પ્લસ, દેખીતા દેખાય છે નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ કાર્બન, હિયર નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ કાર્બન, ધેરફોર ઇટ ઇઝ નોન એરોમેટિક, ધેરફોર ઇટ ઇઝ નોન એરોમેટિક. ચાલો એવી રીતે C9H10, અહીંયા પણ એવું જ છે, નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ કાર્બન, માટે આને આપણે કહેશું નોન એરોમેટિક. આને પણ આપણે કહેશું નોન એરોમેટિક. ચાલો એવી જ રીતે C14H14, CnHn ફોર્મ્યુલાને ફોલો કરે છે, અને કહેશું 14 એન્યુલિન, 14 એન્યુલિન. આ પણ કેવું હશે ભાઈ, 14 એન્યુલિન નોન પ્લાનર હશે એટલે આપણે એને કહેશું નોન એરોમેટિક. ચાલો એવી જ રીતે C12H12 છે આપણી પાસે, આને શું કહેવાય, 12 એન્યુલિન, 12 એન્યુલિન, 12 એન્યુલિન ઇઝ ઓલ્સો નોન પ્લાનર, સો ઇટ ઇઝ કોલ્ડ નોન એરોમેટિક. એવી જ રીતે CH C8H8, રેડી, ઇટ ઇઝ કોલ્ડ 8 એન્યુલિન, 8 એન્યુલિન, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન પ્લાનર, એન્ડ સો ધેટ ઇટ ઇઝ ક્લાસિફાઈ ટુ નોન એરોમેટિક ક્લાસ. ચાલો એવી જ રીતે આપણી પાસે છે C12H10, C12H10 એને આપણે કહેશું હેપ્ટાલિન. જો આ એક વસ્તુ છે એ તમારે અહીંયા એક પણ રૂલને ફોલો નથી કરતી. જો C12H10 એટલે કે નંબર ઓફ હાઇડ્રોજન ઇઝ લેસ ધેન નંબર ઓફ કાર્બન છે, રેડી, તો આને કહેશું આપણે હેપ્ટાલિન. આપણે ખ્યાલ હોવું જોઈએ વોટ ઇઝ હેપ્ટાલિન. હેપ્ટાલિન એટલે કે આ રીતે 7 મેમ્બર રિંગ હશે બે આપણી પાસે, 7 મેમ્બર રિંગ, બે 7 મેમ્બર રિંગ આ રીતે ફ્યુઝ થયેલી હશે એને આપણે કહેશું હેપ્ટાલિન, રેડી. ચાલો એકાંતરે ડબલ બોન્ડ મૂકી દો, કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. ચાલો અહીંયા 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 અને અહીંયા, આને કહેશો હેપ્ટાલિન. જો મોલેક્યુલર ફોર્મ્યુલા તમે ગણી શકશો, અહીંથી નંબર આપશો તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, C12. અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન ન હોય, બ્રિજના જે એટમ છે ત્યાં હાઇડ્રોજન ન હોય, એટલે હાઇડ્રોજન આપણે ક્યાંના ગણશું, 12 માં, એટલે 1 2 3 4 5 6 7 8 9 10, હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે, 10, અને કહેશો આપણે હેપ્ટાલિન, રેડી, અને કહેશું હેપ્ટાલિન. અને હેપ્ટાલિન ઇઝ ઓલ્સો નોન એરોમેટિક, હેપ્ટાલિન ઇઝ ઓલ્સો નોન એરોમેટિક. ચાલો હમણાં જ આપણે વાત કરી હતી એ પ્રમાણે એના પછીનું નેક્સ્ટ છે આપણી પાસે C8H9 પ્લસ. હમણાં જ આપણે વાત કરી હતી એ પ્રમાણે એકમાત્ર એવો કમ્પાઉન્ડ કે જે હોમો એરોમેટિક છે, એ હોમો એરોમેટિક અહીંયા C8H9 પ્લસ, એટલે આને આપણે કહેશું હોમો એરોમેટિક. તો આ રીતે
આપણે જો મોલેક્યુલર ફોર્મ્યુલા કોઈ પણ આપેલી હોય બરાબર, તો એને આપણે એરોમેટિક, નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિકમાં ક્લાસિફાય કરી શકીએ. થેન્ક યુ, લખી નાખો આટલું બધા. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ આપણે જોશું ક્રેગ્સ રૂલ. રેડી? એકોર્ડિંગ ટુ ક્રેગ્સ રૂલ અમુક સ્ટ્રક્ચર જે છે એના માટે વી કેન સે દેટ કે ભાઈ એ એરોમેટિક છે કે નોન એરોમેટિક છે. રેડી? તો એના માટેની વાત કરીએ આપણે ક્રેગ રૂલ, ક્રેગ્સ રૂલ. એના માટે બે વસ્તુ આપણે પહેલાં તો સિમેટ્રિકલી છે એ ફાઇન્ડ કરવાની થશે. એકને આપણે કહેશું એફ અને એકને આપણે કહેશું જી. રેડી? તો ફર્સ્ટ તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એફ એન્ડ જી, અને બે એક્ઝામ્પલ આપણે અહીંયા લેવાના છે. ફર્સ્ટ છે એન્ટાલિન અને સેકન્ડ છે હેપ્ટાલિન છે. રેડી? બંને એક્ઝામ્પલ લઈ અને આપણે ક્રેગ રૂલ છે સમજાવવાનું. રેડી? તો ફર્સ્ટ આપણે આમની અંદર નંબર વેલ્યુ ઓફ એફ ફાઇન્ડ કરવાની છે. હિયર વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ એફ? એફ ઇઝ ધી નંબર ઓફ સિમેટ્રિકલ સેન્ટર્સ પ્રેઝન્ટ ઇન ધી સ્ટ્રક્ચર. બરાબર? બે વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ આપણે ઇનિશિયલ બધી વસ્તુ લઈ લઈએ છીએ. આ બધી વસ્તુ શું છે એ હું તમને હમણાં બાય ધી હેલ્પ ઓફ એક્ઝામ્પલ હું તમને કહું છું. રેડી? બીજી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે જી. જી છે એ છે નંબર ઓફ ઇન્ટરકન્વર્ઝન છે. ઇન્ટરકન્વર્ઝન. રેડી? હવે અકોર્ડિંગ ટુ રૂલ આપણે અહીંયા એફ પ્લસ જી ફાઇન્ડ કરવાના છે. એફ નો ને જી નો સમ કરવાનો છે. જો એફ પ્લસ જી નો સરવાળો તમને ઇવન સંખ્યામાં મળે, ઇવન, તો આપણને આપવામાં આવેલું સ્ટ્રક્ચર છે એ એરોમેટિક છે એવું કહી શકાય. અને જો એફ પ્લસ જી નો સમ, આ એફ પ્લસ જી નો સમ જો તમને ઓડ સંખ્યા મળે, ઓડ નંબર મળે, તો વી કેન સે ધેટ કે ભાઈ આપણને આપવામાં આવેલું સ્ટ્રક્ચર છે એ નોન એરોમેટિક છે. પેલા તો આખી વસ્તુ આ રૂલ છે, બે રૂલ એ આપણને ખબર હોવા જોઈએ ફોર ધી પ્રેડિક્શન ઓફ ધી મોલેક્યુલ બાય ક્રેગ્સ રૂલ. એના માટે બે વસ્તુ છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. વોટ ઇઝ ધી મિનિંગ ઓફ એફ ઓવર હિયર? એફ મીન્સ નંબર ઓફ સિમેટ્રિકલ સેન્ટર્સ પ્રેઝન્ટ ઇન ધી સ્ટ્રક્ચર, એન્ડ જી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇન્ટરકન્વર્ઝન. આ બે વસ્તુ શું છે એ આપણે હમણાં બાય ધી હેલ્પ ઓફ એક્ઝામ્પલ જોઈએ છીએ. આટલી વસ્તુ પહેલા તમે નોટ ડાઉન કરી લો. ઓકે, તો અહીંયા આપણી પાસે બે એક્ઝામ્પલ છે, પેન્ટાલિન અને હેપ્ટાલિન. અહીંયા બે ફાઇવ મેમ્બર રિંગ છે એ ફ્યુઝડ છે, એટલા માટે કીધું છે પેન્ટાલિન. અને અહીંયા સેવન મેમ્બર રિંગ બે ફ્યુઝડ છે, એટલા માટે એને કીધું છે હેપ્ટાલિન. રેડી? હવે આમની અંદર શું કરવાનું છે? પેલા ક્રેગ રૂલની અંદર તો કે અહીંયા આપવામાં આવેલા જે એટમ છે ને, કાર્બન એટમ, એને તમે આલ્ફા બીટા એવી રીતે છે એ અલ્ટરનેટલી તમે એને લેબલિંગ આપી દો. આલ્ફા બીટા, આલ્ફા બીટા, આલ્ફા બીટા, આલ્ફા અને બીટા. રેડી? આપણે આપી દીધા છે એને લેબલિંગ. ચાલો હવે આની અંદર તમે સિમેટ્રી જુઓ કે ભાઈ આની અંદર કોઈ એક્સિસ કરો તમે પાસ. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આ એક્સિસ પાસ થાય છે. ચાલો, વોટ ઇઝ ધી મિનિંગ ઓફ એક્સિસ પાસ થાય છે? તો કે ત્યાંથી તમે એને રોટેશન આપો ને તો અહીંયા જેવું હતું એવું ને એવું ટૂંકમાં તમને પાછું મળે, તો એને કહેવાય કે એક્સિસ પ્રેઝન્ટ છે. રેડી? તો આ મોલેક્યુલને આ એક્સિસ, ઇમેજિનરી એક્સિસ થ્રુ તમે 180 ડિગ્રી રોટેશન આપશો તો અહીંયા જે લેબલિંગ હતું, સપોઝ કે અહીંયા આલ્ફા કાર્બન હતો તો એ આલ્ફા કાર્બન છે એ અહીંયા આવી જશે. એનો મિનિંગ કે આલ્ફા આલ્ફા બે એક્સચેન્જ કરશે. રેડી? તો એવા આપણી પાસે કેટલા આલ્ફા આલ્ફા અને બીટા બીટા છે એ એક્સચેન્જ કરે છે, સેમ સિમ્બોલ વાળા છે એ કેટલા એક્સચેન્જ કરે છે, એને કહેવાય નંબર ઓફ એફ. જો અહીંયા તમે રોટેશન આપશો તો આ એક આલ્ફા આલ્ફા, આ એક સિમેટ્રિકલ સેન્ટર થયું કે જે એકબીજાને એક્સચેન્જ કરે છે, આ બીટા બીટા બીજું સિમેટ્રિકલ સેન્ટર થયું જે એકબીજાને એક્સચેન્જ કરે છે, એવી જ રીતે આ આલ્ફા આલ્ફા છે
એ પણ એકબીજાને એક્સચેન્જ કરે છે, એટલે કે સેમ સિમ્બોલ છે એકબીજાને એક્સચેન્જ કરતા હોય તો એને કહેવાય નંબર ઓફ એફ. તો અહીંયા એફ ની વેલ્યુ કેટલી કેટલી થશે ભાઈ સિમેટ્રિકલ સેન્ટરની? એફ ઇઝ ઇક્વલ ટુ 3 થશે. ચાલો નાવ વોટ ઇઝ ધી મિનિંગ ઓફ જી? જી નો મિનિંગ શું થશે ભાઈ? જી એટલે કે નંબર ઓફ ઇન્ટર કન્વર્ઝન. ઇન્ટર કન્વર્ઝન નો મિનિંગ આને તમે રોટેશન આપો અને એવો ને એવો જ પાછો મોલેક્યુલ રહેવો જોઈએ, અને જ્યાં આલ્ફા છે ત્યાં બીટા આવી જાય, બીટા છે ત્યાં આલ્ફા આવી જાય, એવું કઈ પણ ઇન્ટર કન્વર્ઝન બનતું હોય તો એને આપણે કહીએ છીએ નંબર ઓફ જી. તો અહીંયા આ મોલેક્યુલ ની અંદર જો આપણે વાત કરીએ તો નંબર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ 0, બીકોઝ અહીંયા એક પણ ઇન્ટર કન્વર્ઝન એવું નથી કે જેમાં આલ્ફાની જગ્યાએ બીટા આવતું હોય અને બીટાની જગ્યાએ આલ્ફા આવતું હોય આફ્ટર ગિવિંગ રોટેશન. રેડી? તો ફર્સ્ટ શું કરવાનું છે ભાઈ? લેબલિંગ કરવાનું છે, આલ્ફા બીટા આલ્ફા બીટા એ રીતે અલ્ટરનેટિવલી તમારે એને લેબલિંગ આપવાનું છે. પછી એવી ઇમેજિનરી એક્સિસ થ્રુ એને ઓપરેશન આપો, બરાબર, રોટેશન આપો. અને જો સેમ સિમ્બોલ છે એ એક્સચેન્જ થતા હોય તો એને કહેવાય નંબર ઓફ એફ, અને જો અલગ અલગ સિમ્બોલ છે એક્સચેન્જ થતા હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા બીટા હોત તો એને આપણે શું કહેત? જી કહેત. પણ અહીંયા આલ્ફા આલ્ફા છે સામસામે એક્સચેન્જ થાય છે ફેરવો ત્યારે, એટલા માટે એને કહેશું એફ, સિમેટ્રિકલી આઈ સેન્ટર. ચાલો એવી રીતે છે આપણી પાસે હેપ્ટાલિંગ. હેપ્ટાલિંગમાં પણ આ રીતે કરશું આપણે. ચાલો આલ્ફા બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા એ રીતે તમે અલ્ટરનેટિવલી આપી દો. બે સિમ્બોલ છે સેમ સિમ્બોલ એ બાજુ બાજુમાં ન આવવા જોઈએ, બે સેમ સિમ્બોલ બાજુ બાજુમાં ન આવવા જોઈએ. રેડી? આલ્ફા બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા. ચાલો આમાં પણ સેમ રોટેશન પાસ કરશો તમે તો અહીંયા તમે જુઓ તો ભાઈ આ યસ અહીંયા એક રહી ગયું. અહીંયા કરો તમે એફ પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ શું થાય? શું થાય? 3 + 0. 3 + 0 મીન્સ 3. 3 એટલે કેવું છે ભાઈ? ઓડ છે. ઓડ છે માટે આપણે એને કહેશું નોન એરોમેટિક. એન્ટાલિંગ છે એ કેવું છે ભાઈ? નોન એરોમેટિક એકોર્ડિંગ ટુ ક્રેગ રૂલ. એકોર્ડિંગ ટુ ક્રેગ રૂલ. રેડી? હવે અહીંયા તમે વિચારશો અને જો 180 ડિગ્રીનું તમે રોટેશન આપશો તો સેમ સિમ્બોલ આ આલ્ફા આલ્ફા આ થઈ ગયું 1, આ બીટા બીટા આ થઈ ગયું 2, આ આલ્ફા આલ્ફા 3, બીટા બીટા 4, અને આ આલ્ફા આલ્ફા 5. એટલે કે અહીંયા નંબર ઓફ સિમેટ્રિકલ સેન્ટર છે એફ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 5. એવી જ રીતે જી કેટલા મળશે? જી મીન્સ કે ભાઈ અલગ અલગ સિમ્બોલ તમને મળે છે, રોટેશન આપો અને અહીંયા બીટા હોય ને આલ્ફા આવી જાય એવું તમને મળે છે કે? તો કે નહીં. અહીંયા જી ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? 0. જો એફ પ્લસ જી કરશો તો તમને મળશે 5 + 0 ઇઝ ઇક્વલ ટુ 5. 5 એટલે કે ઓડ, માટે આ પણ કેવું થાય ભાઈ? નોન એરોમેટિક થશે ભાઈ. આ પણ થશે નોન એરોમેટિક, અને પણ કહેશું આપણે નોન એરોમેટિક. હેપ્ટાલિન ઇઝ ઓલસો નોન એરોમેટિક એકોર્ડિંગ ટુ ક્રેગ્સ રૂલ. રેડી? તો થેન્ક યુ બધાને.